નમસ્તે વિદ્યાર્થીની બહેનો, શ્રેણી 11માં સમાજશાસ્ત્રમાં આગળ આપણે જોઈએ પ્રદૂષણનો અર્થ અને તેની સામાજિક અસરો. પ્રદૂષણ એટલે શું? શુદ્ધતાને નષ્ટ કરે તે પ્રદૂષણ. વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની છે. માનવ સાથે કુદરત પણ થોડા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. દાખલા તરીકે જ્વાળામુખી, દાવાનળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભેજવાળી હવા, મર્ક્યુરી જેવી ભારે ધાતુઓથી પ્રદૂષણ થાય છે. બીજી તરફ માનવીય પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસે પણ પ્રદૂષણ સર્જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે અને સંચાર માટે જ્યારે પર્યાવરણ અયોગ્ય બને છે ત્યારે પ્રદૂષણની બાબત ચિંતાજનક બને છે. વિશાળ નગરો, કારખાના, સહારક શસ્ત્રો તેમજ આકાશના અન્ય ગ્રહોની શોધખોળ જેવી માનવીય પ્રવૃત્તિઓને લીધે હવા, પાણી, ભૂમિ જેવા પર્યાવરણ ઘટકો અસંતુલિત બને છે, જેનાથી સજીવોનું અસ્તિત્વ જોખમાય છે. કુદરત દ્વારા કે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને પરિણામે સજીવોના જીવન માટે જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. બીજી રીતે કહીએ તો પ્રાકૃતિક અથવા માનવસર્જિત પર્યાવરણમાં અનિચ્છનીય પદાર્થનો પ્રવેશ અથવા વિકૃતિ ઉત્પન્ન કરે તેવી અસર થાય એને પ્રદૂષણ કહેવાય. પર્યાવરણ પ્રદૂષણમાં વિવિધ કારણોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય. એક છે પ્રાકૃતિક કારણ અને બીજું છે માનવરચિત કારણ. પ્રદૂષણની સામાજિક અસર. સમાજ ઉપર શું અસર થાય છે? એમાં પહેલું છે હવા પ્રદૂષણ. સમાજ જીવનને ટકાવવા માટે હવામાં રહેલા તત્વોની સમતુલા જળવાઈ રહે તે જરૂરી છે. વૃક્ષોના છેદનને લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી પર તાપમાન વધી જાય છે. અસહ્ય ગરમી માનવી તેમજ સજીવ સૃષ્ટિને નુકસાન કરે છે, ક્યારેક મોતના મુખમાં પણ ધકેલી દે છે. વાહનો, ઉદ્યોગો, વિમાની વાયુ, શેરો વગેરે દ્વારા નીકળતા ધુમાડા, ઝેરી પદાર્થો વગેરે હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થતા આરોગ્યને નુકસાન થાય છે. લાંબા સમયની ધૂમ્રપાનની ટેવ તેમજ વાયુ પ્રદૂષકો સાથેના દીર્ઘકાલીન સંપર્ક પ્રાકૃતિક પ્રતિરોધક વ્યવસ્થા પર દબાણ કરે છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો શ્વસનતંત્રના જ નહીં પણ દમ અને હૃદયરોગનો ભોગ પણ બને છે. ધૂમ્રપાનની ટેવવાળી તેમજ તેના સંપર્કવાળી વ્યક્તિઓને લોહીમાં હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો ઓક્સિજનનું વહન થઈ શકતું નથી, જેથી શ્વસનતંત્રના ગંભીર રોગ ઉપરાંત અનેક શારીરિક બીમારીઓ થાય છે, જેની અસર વ્યક્તિગત તેમજ કૌટુંબિક જીવન પર પણ થાય છે. વાયુ પ્રદૂષણથી સમાજમાં ઐતિહાસિક ઇમારતો, સ્મારકો તેમજ પ્રાકૃતિક સૌંદર્યના મૂળ સ્વરૂપ ઉપર અસર થાય છે. પૃથ્વીના ઓઝોન પડને નુકસાન થતાં ચામડી બળવી, મોતિયો, આવો સખત તાપ લાગે છે. આપણને ચામડીનું કેન્સર જેવી સમસ્યાઓ સર્જાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા શરીરમાં અનેક રોગો ફેલાય છે. હવામાં ઉડતા રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોનું પ્રમાણ વધતા વરસાદના પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે. આ તેજાબી વરસાદ સમગ્ર જીવસૃષ્ટિ પર વિઘાતક અસર કરે છે. જળ પ્રદૂષણ. પાણી જીવસૃષ્ટિની જીવાદોરી છે. શુદ્ધ જળ જીવસૃષ્ટિ માટે જરૂરી છે. ઝેરી રસાયણો યુક્ત દૂષિત પાણી જ્યારે નદી, તળાવ, કૂવા, સમુદ્રમાં છોડવામાં આવે ત્યારે શુદ્ધ પાણી દૂષિત બને છે, જે રોજિંદા વપરાશમાં ઉપયોગી બનતું નથી. ત્યાં પીવાના શુદ્ધ પાણીની વાત જ ક્યાં. વળી તે જળસૃષ્ટિનો પણ નાશ કરે છે. દૂષિત પાણીમાંથી તૈયાર કરેલા શાકભાજી અને અનાજ બીમારીને આમંત્રે છે. આ ઉપરાંત વહાણો, સ્ટીમરો, પુલો અને બંધો પાણીમાં રહેતી જીવસૃષ્ટિને નુકસાન કરે છે. જમીન પ્રદૂષણ. ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોમાં થતા ફેરફારોથી ભૂમિ પ્રદૂષણ થાય છે. જમીન પ્રદૂષણ માટે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ જવાબદાર છે. આવી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે વિનાશકારી બને છે. જમીનોના ધોવાણ તેની ફળદ્રુપ્તતામાં ઘટાડો કરે છે. ખેતીલાયક કે ગૌચર ગાયો જ્યાં ચરતી હોય એવી જમીનને ગૌચરની જમીન કહેવાય. પ્રાણીઓ ચરે છે એ જમીનમાં ઘટાડો થતાં ખોરાકની સમસ્યા સર્જાય છે.
વળી જમીન આધારિત અર્થો ઉત્પાદન ન થતાં માનવીનું જીવન તણાવગ્રસ્ત બને છે. એટલું જ નહીં, આરોગ્ય પણ કથળે છે. વૃક્ષોના છેદનને લીધે વૃક્ષોના મૂળિયા દ્વારા સચવાતી જમીનની ફળદ્રુપ્તતાને ભારે નુકસાન થાય છે. ઉદ્યોગો દ્વારા જમીન પર ઠલવાતા ઝેરી રસાયણો કે પ્રદૂષિત પાણીને લીધે ઉપજાઉ જમીન ઓછી થતી જાય છે. બિનજરૂરી રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ બંજર જમીનમાં વધારો કરીને સમાજની વિકાસ યાત્રાને રૂંધે છે. ઘોંઘાટ અથવા અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ. અવાજને જે એકમ વડે માપવામાં આવે છે તેને ડેસિબલ કહેવામાં આવે છે. પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર, આપણે સાંભળી શકીએ એવું સ્તર કેટલું, તો કે 125 ડેસિબલ છે. બધા જ અવાજ ઘોંઘાટોતા નથી. ઘોંઘાટ એટલે અનિચ્છનીય ધ્વનિ. આપણને બધા જ અવાજો ઘોંઘાટ ન લાગે, કોઈ કર્ણપ્રિય પણ હોય, પણ જે કાનને સાંભળવું નથી ગમતું અનિચ્છનીય ધ્વનિ એને કહેવાય ઘોંઘાટ. ઘોંઘાટ એ પર્યાવરણનો પદાર્થ નથી, પણ પ્રદૂષણની એક સમસ્યા છે જે જીવસૃષ્ટિના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. કારખાનાના મશીનો, વાહનોના બિનજરૂરી અવાજો, વાર તહેવારોમાં વગાડાતા મોટા મોટા અવાજથી લાઉડસ્પીકરો, મોટા અવાજથી વપરાતો રેડિયો, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી જે ઘોંઘાટ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે તેનાથી શ્રવણ શક્તિ નબળી પડે છે. કાનના પડદાને નુકસાન થાય છે. બેરાપણાની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત અસહ્ય અવાજ લોહીનું દબાણ વધારી અને નાળીની ગતિને બદલીને લોહીના પરિભ્રમણને અવરોધે છે, જેથી સ્વાસ્થ્ય કથળે છે. ઘોંઘાટિયા વાતાવરણથી માનસિક તણાવની સ્થિતિમાં વધારો થતાં મનોરોગીઓની સંખ્યામાં પણ વધારો થાય છે, જેથી વસ્તીના ગુણાત્મક પાસામાં ઘટાડો થાય છે. પાંચમું છે કિરણોત્સર્ગ પ્રદૂષણ. વર્તમાન સમયમાં પરમાણુ શક્તિના વિવિધ ઉપયોગથી માનવ સર્જિત કિરણોત્સર્ગ વિકિરણનું પ્રમાણ પર્યાવરણમાં વધતા સમાજ જીવનમાં તેની આડ અસરો જોવા મળે છે. પર્યાવરણના ઘટક તત્વો આકાશમાં ઓઝનવાયુનું પડ છે, જે સૂર્યના પ્રચંડ કિરણોને રોકી અને જરૂર પૂરતા જ પૃથ્વી પર આ કિરણો આવે છે, અને એટલે જ જીવસૃષ્ટિનું આપણું બધાનું સાતત્ય જળવાય છે. માનવીય પ્રવૃત્તિઓ આપણને નુકસાન પહોંચાડ્યું હોવાથી પૃથ્વી પર દિવસે દિવસે તાપમાન વધે છે, જેનાથી સજીવ સૃષ્ટિનું જીવન દુષ્કર બને છે. વધારે માત્રામાં કિરણોત્સર્ગથી સજીવ સૃષ્ટિને હાનિ પહોંચે છે. માનવીના ચેતાતંત્રને નુકસાન થાય છે. ધ્રુજારી ઉત્પન્ન થાય છે. અડધા કલાકમાં માનવ બેભાન થઈ જાય છે. શ્વસન અને ચેતાતંત્રને હાનિ પહોંચતા માણસ મોતના શરણે જાય છે. ઊંચી માત્રાના કિરણોત્સર્ગ વ્યક્તિગત આરોગ્યને જોખમમાં આવે છે. સાથોસાથ રંગસૂત્રોમાં ખામી સર્જાતા પેઢીઓ સુધી તેની દૂરોગામી અસર થતી જોવા મળે છે, જે ગુણવત્તાયુક્ત સમાજના સાતત્યને અવરોધે છે. આમ હવા, જળ, જમીન, ઘોંઘાટ તેમજ કિરણોત્સર્ગ પ્રદૂષણથી ઉત્પન્ન થતી અનઆરોગ્યકારક સ્થિતિ, બીમારી કે રોગિષ્ટપણું સજીવ સૃષ્ટિ પર વિઘાતક અસર કરે છે. માનવી કામ કરવાની શક્તિ ક્ષમતા આને કારણે ગુમાવી દે છે. તેની ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. પરિણામે સમાજના મહત્ત્વના કાર્યો થઈ શકતા નથી. સમાજમાં વ્યક્તિગત તેમજ જાહેર આરોગ્યનું સ્તર નીચું જાય છે, જેનાથી વ્યક્તિ, કુટુંબ અને રાષ્ટ્રના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આથી પ્રદૂષણની આડ અસરોનું નિવારણ થાય તે માટે સઘન પગલાં લેવા આવશ્યક છે. છઠ્ઠું છે અન્ય અસર. સમાજમાં ઔદ્યોગિકરણ, નગરીકરણ અને ભૌતિકવાદી દ્રષ્ટિકોણ જેમ જેમ વ્યાપક બનતો જાય છે તેમ તેમ પ્રદૂષણની સમાજ પરની અસરો વધતી જાય છે. પર્યાવરણની અસમતુલા વધતા પ્રદૂષણે અનેક સામાજિક પ્રશ્નો ઊભા કર્યા છે, જેમ કે દરિયામાં પ્રદૂષણ વધવાથી દરિયાઈ સૃષ્ટિ નાશ પામવા લાગી, આપણને મળતી ઔષધિઓ અને સમુદ્રી ખોરાક નાશ પામવાથી માછીમારોના જીવન પર વિઘાતક અસર થઈ, તેઓ દૂર સુધી માટલીઓ પકડવા જાય છે છતાં જરૂરી જથ્થો પ્રાપ્ત ન થતાં પ્રચ્છન્ન બેકારીનો ભોગ બનવું પડે છે. સમય જતાં ગરીબી અને બેકારીની સમસ્યા ઊભી થાય છે. કુદરતી આપત્તિ અને ગ્લોબલ વોર્મિંગને કારણે સમાજ જીવનના અનેક પાસા પર ગંભીર અસર થઈ. પ્રાદેશિક સ્થળાંતર થવા લાગ્યું, જેને લીધે મોટા નગરોની માત્રા વધી, પ્રદૂષણ વધી જતાં આર્થિક અસમાનતા વધતા ચોરી અને ગુનાખોરી જેવી સમસ્યાઓ વધી, જે સમાજના વિઘટન માટે જવાબદાર ગણી શકાય. વળી શહેરોમાં હવા અને અવાજનું પ્રદૂષણ વધતા જાહેર આરોગ્ય જોખમાય છે. લોકોનો દવા પાછળનો ખર્ચ વધતા અર્થતંત્રને ગંભીર અસર થાય છે.
વર્તમાન સમયમાં ભૌતિક સુખાકારી માટે અને ઝડપી ઉત્પાદન માટે માનવીએ અનેક સાધનો વસાવ્યા, જેમાંથી અવાજનું પ્રદૂષણ વધતા મગજ અને તંદુરસ્તીને નુકસાન પહોંચે છે. લોહીની દબાણ વધુ, માથાનો દુખાવો ઉપરાંત માનસિક તાણને લીધે વ્યક્તિ હતાશા અનુભવે છે, જેથી વ્યક્તિના દાંપત્ય તેમજ કૌટુંબિક જીવન પર અસર થાય છે. શહેરમાં વધતી આત્મહત્યા છૂટેછેડાની સમસ્યા એના કારણરૂપ ગણાવી શકાય. પ્રદૂષણના કાયદા હોવા છતાં તેની છટકબારી દ્વારા ભ્રષ્ટાચારની સમસ્યાને ગતિ મળે છે, કારણ કે ઉદ્યોગ માટે જમીન મેળવવી, કરચોરી કરવી, ખાદ્ય વસ્તુમાં બનાવટ કરવી એવી વિવિધ પ્રકારની નીતિમત્તાને છોડી અને પ્રવૃત્તિઓનું પ્રમાણ વધે છે. પછીનો મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગ, એનો અર્થ અને એની અસર. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. ઉષ્ણતાને સ્થાને ગરમી કે તાપમાન શબ્દ વપરાય છે. દુનિયાના બધા જ દેશો વૈશ્વિક ઉષ્ણતા માટે ચિંતિત બન્યા છે. પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને વૈશ્વિક ઉષ્ણતા તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિકરણને લીધે મોટા પાયા પરના ઉદ્યોગો, પેટ્રોલ ડીઝલવાળા વાહન વ્યવહાર વધતા વ્યાપને લીધે હવાનું પ્રદૂષણ વધ્યું. સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝોન વાયુના પડમાં ગાબડા પડવા લાગતા, સૂર્યના કિરણો સીધા જમીન પર પડવા લાગ્યા, જેને લીધે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થતો જાય છે, જેનાથી વૈશ્વિક ઉષ્ણતા વધી. વૈશ્વિક ઉષ્ણતાને કારણે હવામાન અને તાપમાનમાં ધરખમ ફેરફાર થવા લાગ્યા. એની શું અસર થઈ? તો હિમ દ્રાવણ અને દરિયાઈ સ્તરમાંથી ઉત્થાન. તીવ્ર ગતિથી વધતા વાયુ પ્રદૂષણને લીધે વાયુમંડળના નીચલા સ્તરમાં આવેલ હરિત ગૃહવાળા વાયુઓની માત્રામાં વૃદ્ધિ થવાને લીધે પૃથ્વીનું વાયુમંડળ એટલે કે હરિત ગૃહનું સ્વરૂપ ધારણ કરતું જાય છે, જેનાથી વાયુમંડળના તાપમાનમાં વધારો થતો જાય છે. વૈશ્વિક ઉષ્ણતાને લીધે હિમપ્રતાપ થવા લાગ્યો છે. જો તેની ગતિ વધશે તો સમુદ્ર સપાટીના ભૂભાગ, સમુદ્ર પતન અને અસંખ્ય દ્વીપો જળમય થઈ જશે. વૈજ્ઞાનિક અનુમાન મુજબ 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક ઉષ્ણતામાં 1 અંશ સેન્ટીમીટરથી 3 અંશ સેલ્સિયસ સુધીની વૃદ્ધિ થઈ શકે છે, જેનાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળતા દરિયાઈ સપાટીમાં 1 મીટર જેટલી ઉથલપાથલ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા WWFના અહેવાલ અનુસાર પ્રત્યેક 10 વર્ષમાં 9.6% દરથી બરફની ચાદર પીગળી રહી છે, અને જો તેની આ જ ગતિ રહેશે તો આ સદીના અંત સુધીમાં ધ્રુવ પ્રદેશનો બધો જ બરફ પીગળી જશે. પરિણામ સ્વરૂપે સમુદ્રની સપાટી પરના સ્થળો ડૂબી જશે. સમુદ્રથી નજીક આવેલા હોય એ સ્થળ. જળવાયુ પરિવર્તન. વૈશ્વિક ઉષ્ણતાને લીધે વિશ્વવ્યાપી મોસમ અને જળવાયુમાં પરિવર્તન થવાની સંભાવના છે. વૈશ્વિક ઉષ્ણતાથી કોઈ ક્ષેત્રમાં સખત ગરમી હવા તો કોઈ ક્ષેત્રમાં ભયંકર તોફાન આવશે. એ જ રીતે ક્યાંક દુષ્કાળની સ્થિતિ સર્જાશે તો ક્યાંક અતિવૃષ્ટિને લીધે પૂર આવશે અને જળ પ્રલયની સ્થિતિ ઊભી થશે. જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરૂપે ઘણી હરીભરી જમીન રણમાં પરિવર્તિત થઈ શકે અને કેટલાક રણ વિસ્તારો વરસાદ આવવાથી હરિયાભર્યા થઈ શકે. આનાથી જૈવજીવનના વિતરણમાં મોટું પરિવર્તન અને ઉથલપાથલ મચી શકે છે. ખેત ઉત્પાદનમાં હાશ એટલે નુકસાન જેવું. જળવાયુ પરિવર્તનથી પાકના ઉત્પાદન પર પણ ખરાબ અસર પડશે. તાપમાન વધવાથી માટીમાંથી બાષ્પીભવન ખૂબ થશે, જેથી ભૂજળનું સ્તર વધુ નીચે જતું રહેશે અને માટીની ફળદ્રુપ્તતા ઘટશે. તેમાં સિંચાઈ માટે જમીનના ગર્ભમાં રહેલ પાણીની પ્રાપ્તિ ઓછી થઈ જશે, જેનાથી પાકની ઉત્પાદકતા ઉપર માઠી અસર પડશે. જૈવજીવનમાં સંકટ. ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક અને WWFનો અહેવાલ તૈયાર કરનાર માર્ક ન્યૂ એના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન, અત્યારે જે તાપમાન છે એનાથી તાપમાન વધ્યા કરશે તો 2026થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થઈ જશે. એનાથી ધ્રુવ પ્રદેશોનો બરફ ખૂબ ઝડપથી પીગળશે. જાણવામાં આવ્યું છે કે બરફ અને હિમ શિખરો જે છે એ ખૂબ માત્રામાં સૌર વિકિરણને પરાવર્તિત કરી અને અંતરિક્ષમાં પાછા ધકેલી દે છે. આપણા માટે જરૂરી છે. જો ધ્રુવ પ્રદેશોનું તાપમાન અન્ય ક્ષેત્રોની તુલનામાં 3 ગણું વધી જશે તો તેના ટુંડ પ્રદેશમાં જલવાયુની સાથે વનસ્પતિ પણ પ્રભાવિત થશે અને તેનાથી અહીંના ધ્રુવીય રીંછ તેમજ અન્ય જીવો પર સંકટના વાદળો ઘેરાશે. તેઓનું અસ્તિત્વ મટી જશે અને આવનાર પેઢી એમના વિશે ઇતિહાસના પુસ્તકો દ્વારા જાણકારી મેળવી શકશે. આમ વૈશ્વિક ઉષ્ણતાથી સજીવ સૃષ્ટિને પારાવાર નુકસાન થઈ શકે છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાંથી સ્પષ્ટ થાય છે કે પર્યાવરણ અને સમાજ વચ્ચેનો સંબંધ ગાઢ રીતે સંકળાયેલો છે. પર્યાવરણમાં પરિવર્તન આવે એટલે માનવ જીવનમાં પણ પરિવર્તન આવે. સમાજના સાતત્ય માટે આપણે સૌએ પર્યાવરણનું જતન કરવું ખૂબ જરૂરી છે. આથી જ આપણે અને સમગ્ર વિશ્વ પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસો જેવા કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન, 21મી માર્ચ વિશ્વ વન દિન, 22મી માર્ચ વિશ્વ જળ દિન, 23મી માર્ચ વિશ્વ હવામાન દિન, 22 એપ્રિલ વિશ્વ ધરતી દિન તરીકે ઉજવીએ છીએ. પર્યાવરણને જાળવવું એ આપણા સૌની ફરજ છે, એ બાબત આપણે ક્યારેય ભૂલીશું નહીં, બરાબર? ચાલો, અહીંયા તમારું સમાજશાસ્ત્રનો છેલ્લો પાઠ પૂર્ણ થાય છે. નમસ્તે.